રથયાત્રા અને રથયાત્રાની અલગ અલગ વેશભૂષા જે છે જોવા મળતી હોય છે, ત્યારે જો એક વ્યક્તિ જે છે આપણી સાથે જોડાયેલી ભગવાન જગન્નાથની રથયાત્રાની અંદર આવેલા તમે જોઈ શકો છો, ભગવાન કૃષ્ણનો વેશ આખો ધારણ કરેલો છે, ચશ્મા જ્યાં પહેરેલા તેની માથે રાધે રાધે લખેલું છે. આપ કેટલા સમય, શું નામ છે આપનું અને શું વેશભૂષા ધારણ કરી છે? મેં ઇસ્કોન મંદિર કા ધર્મ કિયા હુઆ હૈ ઓર મેરા નામ હેરી મનોજભાઈ દત્તનિયા. હમ પ્રેમ દરવાજા સે હમારા મંડળી હોતા હૈ. હમ હર સાલ દાદી થી તબ સે હમ યહાં પે ભગવાન શ્રી જગન્નાથ કે લિયે હમ યહાં પે દર્શન કે લિયે આતે હૈ ઓર કીર્તન કરને કે લિયે આતે હૈ. હમકો બહોત આનંદ આતા હૈ. અબ યે મોકા ભી ફિર અભી અગલે સાલ કબ આયેગા વો હમકો ખુદ કો ભી પતા નહીં હૈ. યે ચશ્મે મેં રાધે રાધે લિખા હૈ આપને ક્યું? હા, મેં બહોત પ્રેમ કરતા હું રાધા મૈયા સે, ઇસીલિયે ઇસ ચશ્મે પે મેને રાધા મૈયા કા નામ. રથ યાત્રા ઘૂમેંગે ઇસ તરીકે? પૂરા રથ યાત્રા ઘૂમેંગે હમ પૂરા. કિતને લોગ હૈ? હમ લોગ કામ સે 15 થી 20 લોગ કા હમારા મંડળ હૈ. હમ ઉનકે સાથ આયે હુએ. તો આ વેશભૂષા જે છે તમે જોઈ શકો છો કે ભગવાન કૃષ્ણની અને ચશ્મા ઉપર રાધે રાધે લખેલું છે. આ દ્રશ્ય જે છે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને આખે આખા રૂટ ઉપર જે છે આપણને જોવા મળશે. કેમેરામેન અમિત મકવાણા સાથે હું નિરંજનજી, મીડિયા અમદાવાદ. તો ભક્તોના આ ભાવના તોલે કોઈ ના આવી શકે. રાધા રાણીના પ્રેમમાં અને એમની આસ્થામાં એટલા મગ્ન છે ભક્ત કે તેમણે પોતાના ચશ્મા પર પણ રાધે રાધે લખાવ્યું છે. અત્યારે એવું કહી શકાય કે જે પણ ભજન મંડળીઓ છે તેમાં દરેક સ્ત્રી જાણે કે રાધા બની છે અને દરેક પુરુષ બન્યો છે કાન. હાલ આપ ગજરાજને પણ જોઈ શકો છો. ગજરાજને પણ તૈયાર કરવામાં આવે છે, સુશોભિત કરવામાં આવ્યા છે. અને આજનો દિવસ જ્યારે ભગવાન જગન્નાથને નિહાળવાનો દિવસ છે, તેમના અલૌકિક દર્શનનો લ્હાવો લેવાનો દિવસ છે, ત્યારે ભગવાન જગન્નાથને પણ 16 શણગાર સજાવવામાં આવ્યા છે. તેમના બહેન સુભદ્રાજી પણ આજે પોતાના ભાઈઓ સાથે જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે તેમનો પણ ઠાઠ અલગ દેખાઈ રહ્યો છે. અલગ અલગ ઝાંખીઓ પણ આજે રથયાત્રા સાથે જોડાઈ છે. તો રથયાત્રા ધીમે ધીમે પ્રસ્થાન કરી રહી છે અને ભક્તો